જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આપને નોબેલ પ્રાઇઝ શાંતિનું મળવું જોઈએ, તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એવી વાત કરી કે મારા જીવનની અંદર મને બે નોબેલ પ્રાઇઝ તો મળી જ ગયા છે અને એક શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ, અને બીજો નોબેલ પ્રાઇઝ મને યોગીજી મહારાજ મળ્યા એ. 1970માં જ્યારે યોગીજી મહારાજ ઈસ્ટ આફ્રિકા ગયા હતા અને કંપાલાની અંદર સભા હતી ને તે વખતે તડકો ઘણો બધો હતો અને જ્યાં આગળ યોગીજી મહારાજ અને સંતો મંદિરના પ્રાંગણની અંદર જે પગથિયા પૂરા થતા હતા ત્યાં આગળ બેઠેલા, ત્યાં આગળ થોડોક છાંયો હતો પણ જ્યાં હરિભક્તો બેઠા હતા ત્યાં આગળ ખાસો એવો તડકો હતો અને યોગીજી મહારાજના આશીર્વાદ બાકી હતા અને એ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ છે તો એમને પ્રવચન કરવાનું થયેલું. તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે અનંત જન્મ આપણે તડકો સહન કરીએ, તડકામાં ઊભા રહીએ તો પણ યોગીજી મહારાજના આપણને દર્શન થાયવા નથી. અને એની તુલનાની અંદર અત્યારે આપણે થોડોક તડકો વેઠવો પડે છે પણ આ બહુ દુર્લભ વાત છે. મોટા પુરુષ છે એ ફક્ત મહિમા સમજાવવા માટે આ બધી વાતો આપણને કરતા નથી, પણ એ એમની સ્થિતિમાંથી બોલે છે, એ જોઈને આ વાત કરે છે. જેમ સ્વામિનારાયણ ભગવાને પોતે આ વાત કરી કે મેં તમને આજે વાત કરી એ હું પ્રત્યક્ષ જોઈને તમને કહું છું અને મારા અનુભવે કરીને પણ મેં આ વાત સિદ્ધ કરેલી છે. અને આ જે વાત છે શાસ્ત્રની અંદર મળતી વાત છે અને આવી રીતે જે કોઈ વર્તે એના જીવનની અંદર પણ આ પ્રકારનો અનુભવ થશે એમ પ્રભુક સ્વામી મહારાજને પોતાને એવું દેખાતું હતું. એટલા માટે કંપાલાની અંદર સ્વામી આ બોલ્યા કે અનંત જન્મ સુધી આપણે તડકામાં ઊભા રહીએ તો પણ યોગીજી મહારાજના આપણને દર્શન થાયવા નથી. અહીંયા આગળ જયેશ માંડણકાને પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત કરી હતી. શરૂઆતની અંદર પોતે ગાઈડ તરીકે સેવા કરતા હતા અને કોઈ પણ મુલાકાતીઓ આવે તો અક્ષરધામની સામે નીચે પેલો ફુવારો છે અને પછી તમે આગળ પ્લેટફોર્મ ઉપર ચડો તો એના પર કોર્ડલેસ માઇક લઈ અને અક્ષરધામના મહિમાની પોતે વાતો કરે અને તડકો પણ વેઠે. અને બાપા અહીંયા આગળ પધારેલા હતા તો તે વખતે બીજા સ્વયંસેવકોએ વાત કરી કે સ્વામી આવી રીતે આ તડકાની અંદર આ જયેશ છે બહુ સારી સેવા કરે છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ જ શબ્દો બોલ્યા કે અનંત જન્મ સુધી આપણે આ તડકો વેઠીએ સહન કરીએ તો પણ આ સેવા આપણને મળે એમ નથી. એટલે યોગી બાપાના વચન ફરી વખત આપણે વિચાર કરીએ. યોગી મહારાજ પોતે એવું બોલ્યા કે પ્રાપ્તિ મોટી થઈ છે એમાં વિઘન આવવા દેવું નહીં. આપણી પાસે મોટું જોખમ હોય તો એ જોખમ આપણે સાચવવું પડે. તો નિષ્કુળાનંદ સ્વામી પોતે 64 પદીની અંદર વાત કરે છે કે જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. બહુ મોટું જોખમ લઈને આપણે મુસાફરી કરતા હોય તો આપણે ધ્યાન રાખવું પડે, ખટકો રાખવો પડે. તો કહેશે જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી, રહેવું નહીં ગાફલ ગમાર, માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. ત્યારે યોગીજી મહારાજ બોલતા અને પછી સ્વામી વાત કરતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એવી જ રીતે વાત કરતા યોગી બાપાનું સ્મરણ કરીને કે આમાં શું વાત કરી કે પડે પડે વિચાર કરો. પછી બાપા કે કલાકે કલાકે કીધું ને.
તો કલાકે કલાકેની વાત નથી, આવા પળે પળની વાત કરેલી છે. આના માટે બહુ ખટકો રાખવો પડે તો આપણો ધર્મ પડે, અને ધર્મ પાયો છે તો મોક્ષના માર્ગમાંથી આપણે પાછા ન પડીએ. તો એના માટે પણ શ્રીજી મહારાજ આ જ શબ્દો વાપરે છે, ખટકાની વાત કરે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત છે. એ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામી એક વખત પાંચેક વખત સળંગ વંચાવ્યું, અને ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે આ વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે મોક્ષનું દ્વાર બતાવી દીધેલું છે, અને મોક્ષ કેવી રીતે થાય એની વાત આ વચનામૃતમાં ટૂંકની અંદર શરૂઆતમાં પહેલાં આવે છે. પણ પછી વાત આવે છે, સુખમણી સ્વામીનો એક પ્રશ્ન છે, અને સુખમણી સ્વામી એવો પ્રશ્ન પૂછે છે, અને પ્રશ્ન એવો પૂછ્યો કે ક્યારે પણ ધર્મ છે આપતકાળની અંદર પણ ધર્મનો લોપ ન થાય, તો એવા કયા લક્ષણે કરીને આપણને ખબર પડે કે આ વ્યક્તિને આપતકાળ પડશે તો પણ ધર્મ છે એનો લોપ નહીં કરે. તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન અદ્ભુત જવાબ આપે છે કે જેને પરમેશ્વરના વચનની ખટક હોય અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવો જેનો સ્વભાવ હોય એને ગમે તેવો આપતકાળ આવે તો પણ એ ધર્મમાંથી પડશે નહીં, અને એનો જ સત્સંગ દ્રઢ રહેશે. આ વાત શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 54ના વચનામૃતમાં આપણને સમજાવી. તો નાની વાત છે પણ બહુ સરસ વાત કરી, ખટકાની વાત છે, અને એના પર બાપા ઘણી બધી વખત દ્રષ્ટાંત આપણને આપે છે કે જો દાંતની અંદર ભાજી હોય એનો એક રેસો બે દાંતની વચ્ચે આપણને ખૂંચી ગયો હોય ને તો આપણી જીભ વારે વારે ત્યાં ફરિયાદ કરશે, અને જ્યાં સુધી એ રેસો બહાર નીકળે નહીં ત્યાં સુધી આપણને સુખ ના આવે, મજા ના આવે. એ નીકળે તો જ આપણને સુખ આવે, બાકી મજા ના આવે. બીજું ઉદાહરણ આપે છે, પગની અંદર આપણને કાંટો વાગ્યો હોય અથવા તો કોઈ લાકડું હોય, લાકડામાં આપણે આમ હાથ ફેરવ્યો હોય અને જે ફાંસ છે એ જો આંગળીની અંદર ચામડી છે ચામડીમાં ઘૂસી ગઈ હોય તો જ્યાં સુધી ફાંસ બહાર નીકળે નહીં, અથવા આપણને પગની અંદર કાંટો વાગ્યો હોય જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી આપણને ખટક કરે, એ ખટક્યા કરે, આપણને મજા ના આવે, નીકળે તો જ આપણને સુખ આવે, તો જ આપણને શાંતિ થાય. તો ત્રીજું દ્રષ્ટાંત છે, કારણ કે જે નાના હોય ને એને તો દાંત વ્યવસ્થિત હોય, એને ભાજીનો કોઈ પ્રશ્ન જ નથી, કોઈ ખૂંચે જ નહીં, કાંઈ ગમે તેવું ખાતા હોય ને તોય ખૂંચે નહીં, પણ મોટા થાય એટલે ખૂંચવા લાગે. પણ આંખમાં કણ પડે તો એ બધાને ખબર પડે, આંખમાં કણ પડે એ જ્યાં સુધી કણ બહાર નીકળે નહીં ત્યાં સુધી કોઈ વાતે સુખ ના આવે. અરે કણ તો બહુ નાનું હોય પણ એ ખટક્યા જ કરે, ખટક્યા જ કરે, ખટક્યા જ કરે. અમે જ્યારે અભ્યાસ કરતા હતા સ્કૂલની અંદર તે વખતે હિન્દીની અંદર એક કવિતા આવતી હતી, અને કવિતાનું શીર્ષક જ આ હતું એક કણ. અને એક કવિ, એને કવિત્વ શક્તિથી બહુ અભિમાન આવી ગયેલું, અને પોતાની અગાસી ઉપર એ પોતે કવિતા રચી, નવી નવી કવિતા રચી, એના ગુમાનની અંદર અભિમાનમાં બહુ મસ્ત હતો, અને એક કણ એના આંખમાં પડ્યું અને એનું બધું જ અભિમાન છે ને ચૂર ચૂર થઈ ગયું. એ પોતે જ લખે છે કવિતાની અંદર, એ વર્ણન કરે છે. તો એવી રીતે આંખની અંદર એક નાનું પણ કણ પડે આપણને સુખ લેવા દેવ નહીં, અને આપણે પાણી નાખીએ તો પણ જો કદાચ નીકળે નહીં, ઘણા જીભની ટેરવો નાખીને પ્રયત્ન કરે તો પણ નીકળે નહીં, ઘડું રૂ હોય તો રૂની તમે એકદમ જે ડિવેટનો ઉપરનો ભાગ છે એને પાણીમાં બોળીને કરો તોય નીકળે નહીં, તો પછી આંખ લાલ થઈ જાય અને ડૉક્ટરની પાસે જવું જ પડે, અને જ્યારે એ ડૉક્ટર કાઢે ત્યારે તમને સુખ આવે, બાકી સુખ ના આવે. જો આ ખટકાની વાત છે. હવે એવો ખટકો આપણને આધ્યાત્મિક માર્ગની અંદર હોય અને એવું જાણપણું પણ આપણને આધ્યાત્મિક માર્ગની અંદર હોય તો આપણો સત્સંગ રહે, નહીંતર આપણને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, મોટી પ્રાપ્તિની અંદર આપણને વિઘ્ન આવી જાય, આપણને ખ્યાલ ના આવે, થોડીક અંતર્દૃષ્ટિ કરવી પડે, થોડોક વિચાર કરવો પડે. ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું કે નિરંતર સર્વક્રિયાની અંદર પાછું વળીને જોવું કે હું શું કરવા માટે આવ્યો છું અને શું થાય છે. આ બધી વાતો કરેલી છે. આપણે જે દિવસે સત્સંગ થયો છે તો શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી ગરડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત,
તો પોતાના મનનો તપાસ કરવો કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, મને ભગવાનના આટલા વિચાર આવતા હતા અને જગતના આટલા વિચાર આવતા હતા, પછીના વર્ષની અંદર જગત તરફની આસક્તિ મારી આટલી ટળી અને ભગવાન તરફની આસક્તિ આટલી વધી, એમ નિરંતર પોતાના મનનો તપાસ કર્યા કરવો. આ પણ વાત મહારાજ આપણને સમજાવે છે. શ્રીજી મહારાજ તો ભગવાન છે અને આ ગુડાતીત પરંપરા અનાદિ સિદ્ધ પુરુષો છે, એના માટેની તો કયા વાત છે નહીં, આ સાધકો માટેની વાત છે. અને એ જે ખટકો રાખે ને અંતર્દૃષ્ટિ કરે માણસ એ પોતે આગળ વધતો જાય. એટલે ખાસ આ જે ખટકાની વાત મહારાજે આપણને સમજાવી, તો એ જો શ્રીજી મહારાજના વખતમાં નિષ્કુળાનંદ સ્વામી થયા તો નિષ્કુળાનંદ સ્વામીના જીવનની અંદર કેવો ખટકો હતો. નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડી કે શ્રીજી મહારાજ એમને મહંત બનાવવા માગે છે. એ જેવી એમને ખબર પડી કે મને મહંત બનાવવા માગે છે, તો ત્યાંથી પોતે ભાગી ગયા અને ગઢાડી જતા રહ્યા. શ્રીજી મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી છે કે આગળ, ખબર પડી ગઢાડી જતા રહ્યા. તો જો માણસને સત્તા મળે અને માણસને માન મળે તો આધ્યાત્મિક માર્ગની અંદર વિઘ્ન આવવાની સંભાવના છે, શક્યતા છે. મહારાજે એક માણસને મોકલ્યા, બોલાવ્યા કે સ્વામી તમે ચિંતા ન કરો, તમને કંઈ બનાવવાના નથી. અને નિષ્કુળાનંદ સ્વામીને પાછા બોલાવી લીધા. એક વખત એવો પ્રસંગ થયો કે નિષ્કુળાનંદ સ્વામીના જીવનની અંદર એક ખેતરમાંથી પસાર થયા અને મરચીનું ખેતર હતું, બહુ સરસ મરચા થયેલા હતા. અને નિષ્કુળાનંદ સ્વામીને મન થયું કે આપણે મરચું હું ખાઉં. જેવો સંકલ્પ થયો અને નિષ્કુળાનંદ સ્વામીને બીજો વિચાર થયો કે મને આ સંકલ્પ થયો જ કેમ, મને ખાવાનો વિચાર આવ્યો જ કેમ. અને જો આ ખટકો હતો નિષ્કુળાનંદ સ્વામીના જીવનની અંદર, તો નિષ્કુળાનંદ સ્વામી કીધું સારું વાંધો નહીં, તું ફરી વખત કોઈ દિવસ સંકલ્પ ના કરે ને એવું તને કરી આપું. એટલે નિષ્કુળાનંદ સ્વામી મરચા ખાધા, પણ એક મરચું, બીજું મરચું, ત્રીજું મરચું, ચોથું મરચું, પાંચમું મરચું, અને જાય નાકમાંથી પાણી, આંખમાંથી પાણી, ગળું બળે, બધું જ બળે, જે બળવું હોય બળે. એક વખત એને એવો દંડ દેવો છે જીભને કે ખો ભૂલી જાય. તો નિષ્કુળાનંદ સ્વામી કહેતા જાય લે ખા, બહુ ઈચ્છા થઈને ખા લે, અને દેતા જાય. ઓલો ખેડૂત વિચાર કરે સ્વામી શું ધાર્યું છે. સ્વામી કે ચટાકા થયા છે. તો નિષ્કુળાનંદ સ્વામીના મનમાં આવો વિચાર આવ્યો, ખટકો હતો. અને નિષ્કુળાનંદ સ્વામી એક આદર્શ સાધક હતા. નિષ્કુળાનંદ સ્વામીના જીવનની અંદર શ્રીજી મહારાજની મૂર્તિ સિવાય બીજું કોઈ અંતરની અંદર એમને ધારવું નહોતું, એવી પાકી દ્રઢતા એમના અંતરમાં હતી. અને નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના યોગથી પોતાના જીવનમાં અનુભવ પણ કરેલો હતો. એટલે એમના મનની અંદર થયું કે એક દિવસ તો મારે આ કરવાનું છે. જે પ્રેમાનંદ સ્વામીનું ભજન છે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મુને આપશો માં, હું તો એ જ માગું છું, જોડી હાથ રે બીજું મુને આપશો માં. છેવટે એ જ સર્વ સુખના નિધિ છે, તો પછી મારો ટાઈમ કેમ બગાડું. આવો ખટકો એમને હતો. એ ખટકો હતો, ફરી વખત જીભ કુદ્યો, સંકલ્પ કરે કે આ તો બહુ ભયંકર લાગે જ માણસ, એટલે મરચાને પણ એમ થાય આ તો મારી પાડશે, ઉપાધિ કરશે. બીજું તમે દ્રષ્ટાંત જો, આપણે ત્યાં આગળ જોગીદાસ ખુમાણ હતા. અરે જોગીદાસ ખુમાણ એવું કહેવાય છે, નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગ કીધેલો. એક વખત સાંજનો સમય થઈ ગયો હતો, સૂર્યાસ્તની તૈયારી હતી, અને એક જુવાન કન્યા એને કોઈ કામ આવી પડેલું, એટલે એને બીજે ગામ જવું પડે એમ હતું. રસ્તાની અંદર જંગલ આવતું હતું, અને તે વખતે આ એકલી જ કન્યા પોતે ત્યાંથી જતી હતી બીજે ગામ જવા માટે. અને બે બોકાની પહેરેલા કાં તો એક ઘોડેસવાર ત્યાં આગળ મળે છે, બહુ કદાવર અને બીક લાગે એવા. એટલે એકદમ જ પેલા બહેનની સામે આવ્યા તો સ્વાભાવિકપણે બહેન તો ગભરાઈ જાય. એટલે ઘોડેસવાર પોતે નીચે ઉતરે છે, અને નીચે ઉતરીને પહેલીને કહે છે કે આ અંધારું થઈ ગયું, તમે એકલા કેમ, તમને કોઈ ડર લાગતો નથી. ત્યારે એમણે વાત કરી કે આ પ્રદેશની અંદર જોગીદાસ ખુમાણનું વિચરણ છે, કોઈની તાકાત નથી કે સ્ત્રી સામે કોઈ કાંઈ ઊંચી નજરે જોઈ શકે. એ પોતે જોગીદાસ ખુમાણ હતા, જે ઘોડા પર આવેલા ને, એના મનની અંદર એટલો બધો રાજીપો થયો, ઓહો
આ બેનના મનમાં આટલો બધો મારા પર વિશ્વાસ છે. હવે એક વખત પ્રસંગ એવો બન્યો, આ તો મન છે, મોટા મોટા દેવતાઓ, મોટા મોટા ઋષિઓ, મોટા મોટા મુનિઓ એ લોકો પણ આ માર્ગે લપસી પડેલા છે, અને હજારો વર્ષોના તપ છે. એ અપ્સરાઓ હોય, મેનકાઓ હોય, રંભા હોય, એ ત્યાં આગળ એને મોહ પમાડવા માટે આવે અને આવા પ્રસંગો બની ગયેલા છે. અને ક્યારેક એવા દેશકાળ પણ આવે, તો જેમ ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું કે ગમે તેઓ આંટુકદાર હોય અને તીરે કરીને લવિંગને પણ આંટી દે એવો આંટુકદાર હોય, પણ જો પવનનો વાયરો આવે તો એ જે તીર છે તીરને ફગાવી દે અને એ નિશાન છે તો એ નિશાનને પોતે ચૂકી જાય. ગમે તેવો તરવૈયો હોય પાણીની અંદર, પણ એને ભમરી છે ભમરી બુડાડી દે. એવી રીતે આ દેશકાળ ક્રિયાસંગ એવા છે, માણસ ગમે તેટલો મક્કમ હોય, ગમે તેટલી દ્રઢતા કરી હોય, પણ એના જીવનની અંદર કંઈક ફેરફાર થઈ જાય. એમ જોગીદાસ કુમાર માટે આ કન્યાએ આવી વાત કરી, પણ એ જોગીદાસ કુમારને એક વખત પોતે જતા હશે, એટલે બહેનો જતી હશે ત્યાં આગળ, એટલે એમની દૃષ્ટિ કોઈ બહેન ઉપર ગઈ, બીજો કોઈ પ્રસંગ તો બન્યો નથી, ત્યાંથી પોતે નીકળી પણ જાય છે, દ્રષ્ટિ પણ ફેરવી લીધી. પણ એના મનની અંદર વિચાર આવ્યો, એટલે જોગીદાસના મનની અંદર એમ થયું, ખટકો હતો, એટલે એમના મનમાં વિચાર થયો કે હું જોગીનો દાસ કેવા હોઉં, એટલે મારા મનની અંદર આ વિચાર આવ્યો છે, વિચાર યોગ્ય નથી, હવે શું કરું. હવે જો એને દંડ આપે છે, અને દંડ કેવો આપે છે, ફરી વખત આંક છે, બીજો કોઈ સંકલ્પ ન કરે. નિષ્કુળાનંદ સ્વામી મરચા ખાધા, અને જોગીદાસ કુમારને પોતાની આંખની અંદર મરચાની ભૂકી હતી, ભૂકી આંજી દીધી, કે ફરી વખત કોઈ દિવસ મન પણ સંકલ્પ ન કરે અને આંખ પણ વિચાર ન કરે, આને કહેવાય ખટકો. અને આપણા જીવનની અંદર આપણે માર્ગે ચાલેલા છીએ, અને આપણે ભગવાનને પ્રાર્થના કરી, પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, અને એ માર્ગ આજે નહીં તો કાલે, એક દિવસ તો એ માર્ગ ઉપર ચાલવું જ પડશે, કારણ કે આખો સંસાર જ એવો છે. એ વખતે આવા બધા પ્રસંગો નહોતા. આજના જમાનાનો તમે વિચાર કરો, છાપું ખોલો, મેગેઝિન ખોલો, તમારો મોબાઈલ ખોલો, રસ્તા ઉપર તમે ચાલતા હોય, તમારી ઈચ્છા હોય ના હોય, આગળની ગાડીઓ જતી હોય, ગાડીઓ પાછળ ચિત્રો ચોંટાડેલા હોય, રસ્તાની અંદર બિલબોર્ડ્સ ચોંટાડેલા હોય, જ્યાં નજર કરો સર્વત્ર આનું જે બળ છે, આનો જે પ્રભાવ છે દેખાય છે. તો એની અંદર આપણે ખટકો રે, અને દરેક વ્યક્તિએ પોતે પોતે જ ખટકો રાખવો પડે, અને પોતે જ મનની અંદર નક્કી કરવું પડે. અને બળ આપનારા ભગવાન છે, બળ આપનારા પ્રમુખ સ્વામી મહારાજ છે, એ જો કરે તો જીવની અંદર બહુ મોટું બળ પ્રાપ્ત થાય છે. એ જે પ્રથમના 54ના વતનામૃતની હું તમને વાત કરતો હતો, ખટકાની વાત કરતો હતો શુકમુનિના પ્રશ્નની અંદર, પણ ધર્મના મૂળની અંદર લોહીના 6ઠા વતનામૃતમાં વાત કરી, નિષ્કામ ધર્મ છે. નિષ્કામ ધર્મ, એ નિષ્કામ ધર્મ એટલે સ્ત્રી પુરુષની મર્યાદા, પોતાની જે અવસ્થાઓ હોય એ અવસ્થાની અંદર આપણે જ્યાં આગળ હોય, અને જે કોઈ આપણી નાની મોટી ભૂલો થયેલી હોય તો એમાંથી આપણે પાછા વળી શકીએ છીએ, અને હંમેશા ભગવાન આપણી સહાય કરે છે, હંમેશા ભગવાન આપણને મદદ કરે છે. તો જો એના માટે ખટકોને જાણપણું હોવું જોઈએ, પણ જો એમાં એવો વિચાર આવે, એ જે મહારાજે વાત કરી સારંગપુરનું 9મું વતનામૃત, એમાં શ્રીજી મહારાજ પોતે એવી વાત સમજાવે છે, અને મહારાજે પોતે એવી વાત કરી કે જેને રજોગુણ તમોગુણ વધારે વર્તા હોય એને ધ્યાન અને ધારણા માટે એનો આગ્રહ રાખવો નહીં. અને એને તો એવો વિચાર કરો, અજામેલ મહાપાપી હતો, અને એક વખત ભગવાનનું નામ લીધું તો બધા પાપ છે એ બળીને ભસ્મ થઈ ગયા, અને એ ભગવાનના ધામને પામ્યો. તો એ ભગવાનનું તો નામ સ્મરણ ઘણી બધી વખત કરું, મને શું વાંધો આવવાનો છે. એ બળ માટે શ્રીજી મહારાજે શબ્દો મૂક્યા છે, પણ સાથે સાથે મહારાજે એવી પણ વાત કરી કે ભગવાન તો અધમ ઉદાહરણ છે, ભગવાન પતિત પાવન છે, તો હું ગમે તેટલું પાપ કરીશ ભગવાન મને માફ કરશે, અને ભગવાન દયાળુ છે, એના માટેની આ વાત નથી. પણ પ્રામાણિકપણે આપણે આ માર્ગે ચાલતા હોઈએ, અને તે વખતે આપણને પ્રશ્ન થાય, એના બળ માટે મહારાજે આ વાત કરેલી છે, એ ખટકાની વાત કરી, પછી કેવી વાત આવે. તમે જો યોગી બાપા એ દ્રષ્ટાંત આપતા કે ગોંડલની અંદર ત્યાં આગળ વિરમજી બાપુ હતા, સિક્યોરિટીમાં હતા, અને ભગવતસિંહ બાપુ છે
એની સેવામાં હતા, ગેટ ઉપરની સેવામાં. અને યોગીજી મહારાજ આ દ્રષ્ટાંત આપતા. અને એમાં પ્રસંગ એવો બનેલો કે એક વખત એવું બન્યું કે ભગવતસિંહ બાપુ પોતાની ઓફિસની અંદર હશે, પોતાના ચેમ્બરમાં, અને ત્યાં આગળ કૂતરું આવ્યું. એને થયું મારી પાસે કૂતરું ક્યાંથી, અહીંયા મહેલની અંદર કૂતરું અને ઠેઠ મારી પાસે આવી ગયું, અહીંયા આગળ તો ગેટમાંથી જ આવ્યું હોવું જોઈએ, ગેટ ઉપર તો સિક્યુરિટીનો માણસ હોય, અને આવ્યું કેવી રીતે અહીંયા? તો ઘંટડી બગાડી અને તરત આવ્યું, જી સાહેબ ગેટ ઉપર કોણ છે? વિરમજી બાપુ, બોલાવો. વિરમજી બાપુને વાત કરી, અહીં કૂતરું આવ્યું કેવી રીતે, કેવી રીતે આવ્યું? આજે કૂતરું આવ્યું, કાલે કોઈ ચોર આવે તો, કાલે મારો કોઈ શત્રુ આવે તો, તમને શેના માટે ત્યાં આગળ રાખેલા છે? એટલે વાત કરી, જાઓ દંડ. કેટલો દંડ? 5 રૂપિયાનો. પણ એમનો પગાર જ 5 રૂપિયા હતો. બાપુએ 1 મહિનાનો પગાર લીધો. એ બાપુ કોઈ દિવસ કોઈ ગુનેગારને કેદમાં નાખવાનું માનતા જ નહોતા. કેદમાં નહીં નાખવાના, કેદમાં નાખો તો રાત તરફથી ખાવાનું આપવું પડે, તો રાજ્યને ખર્ચો થાય, પૈસા જ લે. કોઈ પણ ગુનેગારોની પાસે પૈસા જ લેવાના. તો વિરમજી બાપુ બિચારા યોગી બાપાને વાત કરી કે આવું થઈ ગયું, જોલું આવી ગયું, એમાં કૂતરું ઘૂસી ગયું, અને આ 5 રૂપિયાનો દંડ થઈ ગયો. એમ સ્વામી વાત કરતા, આપણે જો ખટકો ના રાખીએ અને આપણે જો જાણપણું ના રાખીએ તો શ્રીજી મહારાજ તો બહુ આગળની મોટા મોટા પરમહંસોની વાત કરેલી છે, કદાચ ત્યાં સુધી આપણે ના પહોંચીએ, હમણાં ભવિષ્યમાં તો પહોંચવાનું જ છે. એટલે જો હોય તો સારામાં સારી વાત છે. એ ગરડા અંતરના 9મા વચનામૃતમાં મોટા મોટા પરમહંસોની વાત કરે છે, અંદરમાં ભગવાનની મૂર્તિને ધારીને બેઠા છે, એમાં અખંડ વૃત્તિ રાખી છે, અને એમાં રહીને પોતે ક્રિયા કરે છે, પ્રવૃત્તિ કરે છે. અને જ્યાં આગળ ભગવાનને ધાર્યા ત્યાં આગળ કામ ક્રોધાદી કોઈ ચોર ચકારને પેસવા દેતા નથી. અને જેમ રાજાના સૈનિક હોય શૂરવીર થઈને, એ રાજા પાસે કોઈ ચોર ચકારને પેસવા દે નહીં, એવી રીતે શ્રીજી મહારાજે વાત કરી, મારા મોટા મોટા પરમહંસ છે એ કોઈ અંતર શત્રુને ત્યાં આગળ પહોંચવા દેતા નથી. જોરાવરી કોઈને કોઈ પ્રવેશ કરવા માટે જાય તો એના કટકા કરીને મારી નાખે છે. આવી વાત શ્રીજી મહારાજ વચનામૃતમાં કરે છે. તો જો આ ખટકાની વાત કરી, અને એના માટે તાત્કાલિક ઉપાય કરવો પડે. આપણે જેવું જાણપણું આવે તો પ્રમુખ સ્વામી મહારાજે એક ઉદાહરણ આપેલું, જ્યારે આઈમેક્સનું શૂટિંગ ચાલુ હતું અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે એક વખત શૂટિંગ થયું હોય અને બરોબર ના થયું, બીજી વખત રિપીટ કરવું હોય, તો એ વચગાળા દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામની અંદર ત્યાં આગળ સ્વામી માટેનું આસન બનાવેલું, ત્યાં બેઠા હતા. અને તે વખતે બાપાએ ઘણી બધી વાતો કરેલી, એમાંથી એક વાત સ્વામી એવી વાત કરી હતી કે આળસ એ પ્રમુખ સ્વામી મહારાજની નિજી વ્યાખ્યા છે પોતાની, કે 1 સેકન્ડનું પણ આપણે જો ડિલે કરીએ ને એ આળસ કહેવાય. આ પોતાની વ્યાખ્યા, આપણે કામ કરવું જ છે, આપણે કે કાલે કરીશું તો બહુ મોટી આળસ થઈ ગઈ, કલાક પછી કરીશું એ બહુ મોટી આળસ થઈ ગઈ. 1 સેકન્ડ પણ જો આપણે મનમાં વિચાર આવે ડિલે, એ તો બાપાની વ્યાખ્યા છે. પણ એના કરતાં આગળની વાત કરી, આપણને ખબર પડે કે મારામાં આ દોષ છે, અને એ આપણે રાખી મૂકીએ, અને એ ટાળવા માટે આપણે જો પ્રયત્ન ના કરીએ, સ્વામી કે આળસ છે. એક વખત ટાળવાનો જ છે, 50 વર્ષ પછી ટાળીએ, 100 વર્ષ પછી ટાળીએ, વર્ષ પછી ટાળીએ, 6 મહિના પછી ટાળીએ, કે દિવસ પછી ટાળીએ, એ જ્યારે નક્કી કરીએ એટલું તો આપણે જ કરવું પડે. એ ભગવાનને સંત ના કરી આપે, મનમાંથી કાઢે, દેહ કરીને ખટકો હોય તો કાઢે, પણ આ વાત કરે તાત્કાલિક, અમુક વસ્તુ તાત્કાલિક કરવી પડે. અમદાવાદ મંદિરમાં આગ લાગેલી, આપણું જે શિખરબદ્ધ મંદિર છે, તો મંગળા આરતી પહેલાં આત્મસ્વરૂપ સ્વામી પ્રદક્ષિણાની અંદર વોકિંગ કરવા માટે નીકળેલા, તે એમણે જોયું નીચેથી ધુમાડો નીકળે છે ત્યાં, છે ને તમે જોશો તો ઉપર વેન્ટિલેશન જેવું છે, નીચે અભિષેક મંડપ છે. એ તો અભિષેક મંડપ હમણાં થયો, શરૂઆતમાં તો ત્યાં આગળ અહીંયા આપણે જેમ બુક સ્ટોલ છે ને, તો આખા મંદિરનો બુક સ્ટોલ ત્યાં જ આવી જતો હતો. તો એમાં અક્ષરપીઠના બધા સાધનો હતા, વસ્તુઓ હતી, એટલે એમ તાત્કાલિક ઈશ્વર સ્વામીને વાત કરી, ફાયર બ્રિગેડમાં જાણ કરી, ફાયર બ્રિગેડના માણસો બધા ત્યાં આગળ આવી ગયા, અને આવી ગયા અને પછી તો બહુ ધુમાડો ધુમાડો થઈ ગયો અને આગ પણ લાગી ગયેલી હતી. એટલે એ લોકો આ ફાયર બ્રિગેડના ફાયર હોસથી ફૂલ જબરજસ્ત ફોર્સથી આ આગને બુઝાવવા માટે પ્રયત્ન કરતા હતા. આગ તો બુઝાઈ ગઈ, અને પછી બારણું ખોલ્યું, અને બારણું ખોલી અને જ્યાં આગળ આ લોકોએ તાકીને બધું કરતા હતા
એ પિલર તો ગરમ થઈ ગયો હતો અને એ પિલરમાં ક્રેક પડી. હવે એ ક્રેક પડી તો એ બધા જે પિલરો હતા ઉપર જે ઘૂમટ છે, તો ઘૂમટનો સપોર્ટ આ બધા નીચેના પિલરો ઉપર હતા એમાંનો એક પિલર હતો, અને બાજુમાં પિલર એમાં એ ક્રેક પડી. એટલે જોયું કે જો આમાં તૂટશે તો આખો આખો ઘૂમટ નીચે આવે, તો શિખર પણ નીચે આવે, બધું આવે. એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે એ બે પિલર વચ્ચે આપણે સિમેન્ટ ને ઈંટો અને સિમેન્ટ કોન્ક્રીટનું જે કાંઈ કરવાનું હતું એ બધું જ વ્યવસ્થિતપણે આખી સળંગ દિવાલ છે ને દિવાલ ત્યાં આગળ બે પિલર વચ્ચે કરી દીધી, જેને કરીને બીમને સંપૂર્ણપણે સપોર્ટ રહે. તો ત્યાં આગળ છે વાહર ના ચાલે, હવે ઇન્સ્ટન્ટ પગલું લેવું પડે કે ના લેવું પડે? એ લેવું પડે, એ જોવું જ પડે. તમે જો, કારણ કે એમાં કંઈક થઈ જાય તો મોટું નુકસાન થાય. આ પ્લેનમાં માણસો ટ્રાવેલિંગ કરે છે તો પ્લેનના ટ્રાવેલિંગની અંદર કેટલું બધું જાણપણું રાખે છે, કેટલી વખત ચેકિંગ. તમે જેવા દાખલ થાઓ, તમારે લગેજમાં જે સામાન મૂકવાનો છે એક્સરેમાંથી પસાર કરવાનો કે આની અંદર બોમ્બ નથી ને, એ તપાસ કરવું પડે. હવે એ થાય પછી તમે આગળ વધો, અને તમારે જો પરદેશ જવાનું હોય તો પહેલાં એ તમને પહેલાં પાસપોર્ટ તમારે આપવાનો એક જગા, અને એની અંદર એ તમારું નામ કોમ્પ્યુટરની અંદર દાખલ કરે, અને દાખલ કરીને જુએ પોલીસ ક્લિયરન્સ આ લોકોને મળ્યું છે કે નથી મળ્યું આ નામની સામે. એટલે પછી એક સીલ મારે, ડિસેમ્બાર્કેશન સીલ. પછી તમારા ખભા ઉપર જે સામાન હોય એ સામાન તમે લઈને જાઓ તો ફરી વખત એ જે સામાન છે એ એક્સરેમાંથી પસાર કરવાનું, અને તમારી જાતને પણ મેટલ ડિટેક્ટરમાંથી, ડોરવાળું મેટલ ડિટેક્ટર એમાંથી પસાર થવાનું. એ પસાર થયા પછી લો, CISF નો જવાન હોય એની પાસે હાથનું ડિટેક્ટર હોય તો તમારા માથા ઉપર ને હાથ કે પડા કરો, અને આખા શરીરે ઊંચે નીચે બધે જુએ, ને ત્યાં ટૂંટું ટૂંટું થાય એટલે પાછા મોકલે. આ ટૂંટું ટૂંટું કેમ થાય છે? એટલે જેટલા ધાતુની વસ્તુઓ પાછી મૂકવાની એ કરે. એટલે ત્યાં આગળ એક સિક્કો મારે, એટલે ખબર પડે કે આ માણસને મેં ચેક કરેલા છે. એટલે તમારો જે સામાન, જે હાથનો સામાન ગયો હોય તો એના ઉપર જે ટેગ હોય એના પર એક સિક્કો મારે, ખબર પડે કે આ સામાન પણ ચેક થયો છે. ત્યાં વળી તમે પહેલાં લાઉન્જની અંદર જાઓ, તમારું નામ જાહેર થાય તો મારો બોર્ડિંગ પાસ તમે ત્યાં આગળ આપો, એ બોર્ડિંગ પાસ એક કાપે ને ત્યાં પાછું કોમ્પ્યુટરમાં ફીડ કરે કે આ માણસ આવી ગયો છે. વળી ત્યાંથી પ્લેનમાં જતા પહેલાં દરવાજા પર ઊભા રહો, ત્યાં પાછો એક જવાન ઊભો હોય, એ તમારો હાથનો સામાન જોવે, મારો સિક્કો લાગ્યો છે કે નથી લાગ્યો. આ તો ઇન્ટરનેશનલ ફ્લાઇટની અંદર, પણ તમારે પાછું જો રસ્તામાં બદલાવાનું હોય તો તમારો બોર્ડિંગ પાસ સાથે જોઈએ. રસ્તામાં પાછો માણસ માગે બોર્ડિંગ પાસ તમે લાવો, પછી એનાથી એને સંતોષ થતો જ નથી, જ્યાં ઉતરો થાય ફરી વખત બધી વિધિ. હવે જો એમાં ગાફલાઈ રાખે અને એમાં જો ખટકો ના રાખે, આખું પ્લેન નીચે આવે આવે કે ના આવે? કેટલા માણસો મરે, કેટલા માણસો મરી જાય વિચાર કરો. એક જમ્બો જેટ તૂટે તો જમ્બો જેટની અંદર 400 માણસો હોય, એ 400 માણસો તો મરી ગયા, પણ જમ્બો જેટની કિંમત કેટલી છે? એ જમ્બો જેટ 747 છે ને, મોટું તોતિંગ રાક્ષસી, 747-8 નવું વર્ઝન જમ્બો જેટનું છે, 23 અબજ રૂપિયા કરતાં વધારે એની કિંમત છે. એક પેલા બોમ્બ નાખે ને તોડી નાખે, માણસો ગયા એ જુદા, ત્યાં ખટકો રાખવો પડે, એકદમ સખત ખટકો, ત્યાં ચાલે નહીં. અને સહેજ ગાફલાઈ થઈ અમેરિકાની અંદર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં, તમે જુઓ શું હાલત થઈ ગઈ. વર્લ્ડ ટ્રેડ સેન્ટરની અંદર અમેરિકાનું CIA જાસૂસી તંત્ર, FBI બીજું જાસૂસી તંત્ર, NSA ત્રીજું જાસૂસી તંત્ર, આ બધા મોટા મોટા પાસે, એ લોકો પાસે ઇન્ફોર્મેશન આવેલી કે આતંકવાદીઓ કંઈક પ્રયત્ન કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. પણ એ ગાફલાઈ રહી, અંદરનું જે કોર્ડિનેશન હતું એ કોર્ડિનેશનમાં સહેજ ગાફલાઈ રહી, અને અમેરિકાની અંદર જ આતંકવાદીઓ ટ્રેન થયા, અમેરિકાની અંદર જ પાયલટ બન્યા. અને એ લોકોએ નક્કી કર્યું જે 4 વિમાનને હાઈજેક કરી, અને કેવા કેવા સ્થાનો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, આર્થિક તંત્ર, તો આર્થિક તંત્રનું મૂળ એવા બે મકાન, સિક્યોરિટીનું મૂળ એના હેડક્વાર્ટર્સ પેન્ટાગોન, રાજકારણનું મૂળ કેપિટલ હિલ ત્યાં આગળ,
આવા ચાર સ્થાન જે લોકોએ મનમાં નક્કી કર્યું કે અને કેપિટલ હિલ અને વ્હાઇટ હાઉસ જ્યાં રાષ્ટ્રપતિ રહે એ સામાન્ય બધા સ્થાન હતા જ નહીં. અને આ સ્થાન ઉપર, ચારે ચાર સ્થાન ઉપર એ લોકોને અટેક કરવાની ઈચ્છા હતી. એમાં પેન્ટેગોન ઉપર ને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર તો થયું જ, આ બધા જાણો છો. પ્રસંગ ભલે 2001 સાલની અંદર પ્રસંગ બની ગયો, પણ તમને ખબર હશે એ બે સ્થાન તો થયા, અર્થતંત્ર અને મિલિટરીનું સ્થાન, એના પર તો ધડાકો થયો. પહેલા બે બચી ગયા કારણ કે પહેલાં જાગૃતિ આવી ગઈ હતી કે આ લોકો આની પાછળ પડેલા છે. પણ નુકસાન થયું, 3000 માણસો મરી ગયા. ફાયર બ્રિગેડના લગભગ 350 જણા ફાયર બ્રિગેડના મરી ગયા. પેન્ટાગોનમાં 125 માણસો મરી ગયા. અને નુકસાની કેટલી થઈ, એ જે બધા મકાન પડ્યા $100 અબજ, તો એ બધા જે નુકસાની કરી એના $100 અબજ ગણતરી કરેલી છે ન્યુયોર્ક ટાઈમ્સની અંદર આવેલું, $100 અબજ. પણ $100 અબજ ફક્ત એટલું નહીં, પછી એને લીધે અટેક કર્યો અફઘાનિસ્તાન ઉપર અમેરિકાએ, ઈરાક ઉપર અટેક કર્યો, પોતાના માણસોને મોકલ્યા, અને બધું ઇન્સ્યોરન્સના પ્રશ્નો, બીજા પ્રશ્નો. એ લોકોએ ગણતરી કરી $2 ટ્રિલિયન, $2000 અબજ નો ખર્ચો, અને ન્યુયોર્ક ટાઈમ્સ પ્રમાણે 3000 અબજ. આ જો ખટકો ચૂક્યા, સિક્યોરિટીમાં ગાફલાઈ થઈ અને આટલું મોટું નુકસાન થઈ ગયું. અને ત્યાર પછી હોમલેન્ડ સિક્યોરિટી દાખલ કરી, તો એ જાણપણું ગમે ત્યારે રાખે. આપણે ત્યાં ના થયું, પેપરમાં તમે આવી ગયું હશે, આપણે અક્ષરધામની અંદર જ હમણાં ગાફલાઈ નહીં પણ વાત આવી કે ભાઈ અહીંયા આગળ કંઈક પ્રયત્ન કરે છે, બોમ્બ મૂકવાનો પ્રયત્ન કરે છે. તાત્કાલિક આવી ગયા, 100 ઉપર કમાન્ડોઝ આવી ગયા અહીંયા મુંબઈથી, અહીંયા આખી નાખી મોક ડ્રિલ કરી નાખી. અને એ દિવસે નીકળી ગયા 9 વાગે, અને બીજે દિવસે સવારે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી પોલીસ ફરી વખત કૂતરાઓને લઈને આવી કે ભાઈ આવી કંઈક વાત છે, કંઈક કંઈક મૂક્યું છે કોકે, કે હવે આમાં આપણે ખટકો રાખવો પડે, કરવું પડે. તો જો માણસ મરી જાય, આખો સમાજ છે હચમચી જાય, હલબલી જાય, એ બધું થાય. હવે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર જો ખટકો ના રાખે તો શું થાય? આધ્યાત્મિક માર્ગમાં જો આપણે ખટકો ના રાખે ને માથું ખંજોળા રહીએ, યોગી બાપા પેલું દ્રષ્ટાંત આપતા આંધળો વાંકમાં આવ્યો. હવે આંધળો વાંકની અંદર આવ્યો તો રાજાને દયા આવી કે આને છોડી મૂકીએ. એનું જે ગામ ફરતો મોટો કોટ હતો, કિલ્લો હતો, અને કિલ્લામાંથી નીકળવા માટે માત્ર એક દરવાજો હતો. અને યોગી બાપા કહેતા 3 ગાઉનો કોટ હતો, 3 ગાઉ, 6 માઇલ, 9-10 કિલોમીટર એટલો મોટો કોટ હતો. તે આંધળાને વાત કરી, ભાઈ તને હવે દેખાતું નથી, તને જેલમાં પછી શું મળવાનું છે, જા તને છોડી દીધો. પણ જો તું આંધળો છું પણ તું દિવાલને અડતો અડતો જાય, જે ઠેકાણે દરવાજો આવે ત્યાં બહાર નીકળી જજે, અને તું મુક્ત, બસ ચાલ. એટલે આંધળાએ શરૂ કર્યું કે વાહ, રાજાની દયાથી એટલે આમ અડતો ગયો, અડતો ગયો, અડતો ગયો. યોગી બાપા કહેતા જ્યાં દરવાજો ને ત્યાં ખંજવાડવાનું થયું. તે ખંજવાડતા ખંજવાડતા આડો ઊભો ન રહ્યો, એ નીકળી ગયો આગળ. તો ફરી વખત 3 ગાઉનો ચકરાવો. એમ આપણને આ 3.5 કરોડ પ્રાકૃત પ્રલય પછી મનુષ્ય દેહ મળ્યો, અને એ મનુષ્ય દેહ મળ્યા એની અંદર આપણને મુક્તિ અપાવે એવા સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ. હવે આપણે માથું ખંજવાળા જઈએ તો તે 84 લાખનો ચકરાવો ફરી વખત ઊભો થઈ જાય. એટલે અત્યારે એકદમ જાગૃત થઈ જવું પડે, એકદમ સાવધાન થઈ જવું પડે. આવો યોગ આપણને વારે વારે મળે એવો છે જ નહીં. તમે લોકો ગ્રહસ્થ છો, તમારે નોકરી ધંધો બૈરા છોકરા આ બધા તમારે છે, પણ જેવા તમને ફ્રી ટાઈમ મળે, નવરાશ મળે, તો એક આદત કરવા જેવી જ, બાકી 100 વર્ષ સુધી આદત પડે એવી નથી. આપણે એમ કહીએ હજી ચાલશે, હજી ચાલશે, હજી ચાલશે, તો એ આદત પડે એવી છે જ નહીં. વિચાર કરજો. અને આપણે વિચાર કરીને નક્કી કરીએ કે મારા જીવનમાં ચાલો હું પૂજા કરતો નથી, મારે પૂજાનો પ્રારંભ કરવો છે, તેનું મુહૂર્ત જોવાનું ના હોય, એ કાલથી શરૂ કરી દેવું જોઈએ. આપણા મનમાં સંકલ્પ થતો હોય કે તિલક ચાંદલો કરું કે ના કરું, કરું કે ના કરું, કરું. હવે એ લક્ષ્મી ચાંદલો કરવા માટે આવી છે ને, આપણે મોઢું ધોવા જઈએ, એના માટે મુહૂર્ત જોવાનું ના હોય,
ઘર સભા માટે મુહૂર્ત જોવાનું ના હોય, આપણી રવિવારની સભા માટે મુહૂર્ત જોવાનું ના હોય, એક વખત મનમાં નક્કી કર્યું કે મારે આ કામ કરવું છે તો કરતા જ જવાનું, ખટકો રાખવાનો. અને આગળની વાત તો કેવી વાત છે, ક્યાં સુધીની વાત છે? પ્રેમાનંદ સ્વામી લખે છે મધ્યનું 48મું વતના વ્રત. એ પ્રેમાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ મધ્યના 48ના વતનામૃતમાં લખે છે કે પ્રેમાનંદ સ્વામી વંધુના પદ બનાવ્યા અને ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન બોલે છે, આપણને આવા ભગવાન મળ્યા અને એ ભગવાનનું સ્મરણ ચૂકીને, ભગવાનનું સ્મરણ ભૂલીને આપણે બીજું સ્મરણ કરીએ તો અતિશય ભૂલ્યો જાણવો. જો એનો અર્થ એમ નથી કે લગ્ન કર્યા હોય તો પછી બૈરાનું ધ્યાન ન રાખવું, હા, એ આજ્ઞામાં આવે છે, યાદ રાખજો. આજ્ઞા એ ભગવાનની મૂર્તિ છે. નોકરી ન કરવી એવું નથી આવતું, ધંધો ન કરો એવું નથી આવતું. નોકરી ધંધો કરતા 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 આપણે ક્યાં ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ એની આ વાત છે. અને એ જો ખટકો રાખીએ, અને એમાં સૌથી મોટા મોટો ખટકો કયો, નિશ્ચયમાં ફેરફાર થવા દેવો નહીં. કદાચ બે પાંચ માળા ઓછી વધુ થાય ને બહુ વાંધો નથી, કદાચ આપણે ઉપવાસ, ભલા શું કે નિર્જળ ઉપવાસ કે સજળ ઉપવાસ ન કરી શકતા હોય તો બહુ વાંધો નથી, ફ્રૂટ ખાઈને કે લિક્વિડ કે ફરાળથી એ ચાલે, પણ નિશ્ચયમાં અનિશ્ચય છે એ ન થવું જોઈએ. એકદમ પાકું રાખવું જોઈએ કે શ્રીજી મહારાજ આપણને મળ્યા એ આપણા ઈષ્ટદેવ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, ગુણાતાન સ્વાઈ મૂળ અક્ષર છે, પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વાઈ મહારાજ મોક્ષનું દ્વાર છે, એમાં કોઈ દિવસ ફેરફાર ન થવો જોઈએ. આખી દુનિયાના માણસો એમને સ્વીકાર કરવો હોય તો કરે, ન સ્વીકાર કરવો તો કંઈ નહીં, પણ આવા ગુરુ નથી મળવાના એવી વાતની પાક્કી દ્રઢતા જીવનની અંદર કરીએ, અને પછી જે બેઝિક નિયમ છે એનું પાલન કરીએ તો પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણા પર દયા કરશે અને આપણી બધી કસર ટાળી અને આપણને ભ્રમરૂપ કરી અને ભગવાનના ધામમાં મોકલી આપશે. આવો સત્સંગ પ્રાપ્ત થયો છે, ખટકો વધારીએ, જાણપણું વધારીએ, અંતર્દૃષ્ટિ વધારીએ, નિયમિત પ્રાર્થના કરતા રહીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.